विजलपुर में कोंस्टेबले कर्यो छे आपघात। मृतक ना भाई ए महिला कोंस्टेबल पर लगाव्या छे आरोप। महिला कर्मी ब्लेकमेल करती होवानो आक्षेप। मृतक अने महिला कोंस्टेबल वच्चे हतो प्रेम संबंध। लग्न थई गया होवा छतां महिला कर्मी हैरान करती मृतक सामे दुष्कर्मनी फरियाद नोंधावानी आपती धमकी। जूनागढ़ समाचार। हनुमानपुरा में युवक की हत्या थई छे। युवक ने बाइक पर पछाड़ी ने हत्या कराई छे। हत्या पाछळनुं रहस्य अकबन छे। डीवाईएसपी सहित नो काफलो घटना स्थले पहुंचो छे। हनुमानपुरा में युवक की हत्या। जूनागढ़ में जानकारी मिली रही है ते प्रमाणे क्या कारणोसर हत्या करवामां आवी ते जाणवा नथी मळ्युं। पोलीस तपास करी रही छे। डीवाईएसपी सहित नो काफलो घटना स्थले पहुंची चुक्यो छे। महिसागर समाचार। लुणावाड़ा संतरामपुर रोड पर आग लागी छे। कार में अचानक आग लगता दौड़धाम मची गई थी। कार में सवार लोगों को सदनसीबे बचाव थई गयो छे। कार में रहेला गैस सिलिंडर में पण विस्फोट थयो छे। ब्लास्ट ना कारणे विकराल बनी गई थी आग। राजकोटना धोराजीमां पोल टेस्टमां अन्यायनो आक्षेप। वीज हेल्परनी परीक्षा अंगे रजूआत। उमेदवारोए आवेदनपत्र आपीने करी रजूआत। फेब्रुआरीथी अलग अलग पोल टेस्टनुं हतुं आयोजन। जूनागढ़ सर्कलमां नियमोनी अवगणनानो आक्षेप। उमेदवारोए जवाबदारो सामे कड़क कार्यवाहीनी मांग करी छे। न्याय नहीं मळे तो आंदोलननी चीमकी पण आपी छे। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ફોન કરીને બોલાવેલા હતા। જ્યારે મીડિયાને સમક્ષ જ્યારે રિપોર્ટ જાહેર થયો ત્યારબાદ એનું મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું। મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું એમાં પણ જે ઉમેદવારો હતા એને પોલ ટેસ્ટમાં માર્ક સુધારીને મૂકવામાં આવ્યા છે। એને તો જો સુધારવાતા માર્ક તો એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલાં કેમ એમને માર્ક મૂક્યા નહોતા, એટલે આ શંકા ઉપજાવે એવું છે। આ તરફ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવ્યા છે। વાસનિકે લોકસભાના ઇન્ચાર્જ સાથે બેઠક કરી છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો સાથે બેઠક કરી, જેમાં અમરીશ ઢેર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। મુકુલ વાસનિકે ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત લોકસભા બેઠકના ઇન્ચાર્જ સાથે પણ સમીક્ષા કરી। બેઠકમાં લોકસભા ઇન્ચાર્જે તૈયાર કરેલા અહેવાલની ચર્ચા કરવામાં આવી। जमीन ने लईने जूनागढ़ मनपा फरी विवाद में आवी छे। मनपाए टिंबावाड़ी विस्तार की जमीन वेचीने रोकड़ी करी लीधा बाद जमीन सरकारनी होवानुं जाणवा मळी रह्युं छे। त्यारे 84 लाख जेटली रकम सरकार में जमा करवानो आदेश थता भाजपना ज कोर्पोरेटरे नाराजगी दर्शावी छे। साथे ज मनपा भले रूपिया भरे पण कोईपण टेक्निकल विवाद थाय तो हालनी बॉडी जवाबदार नथी तेवुं जणाव्युं। तो बीजी तरफ मनपाना स्थायी समितिना चेरमेने भूतकाळमां थयेली क्षति बाबते कार्यवाही हाथ धरी अने वर्तमान कोर्पोरेटर ने कोई समस्या उभी नहीं थाय तेवी खातरी आपी छे। समग्र विवादमां कोंग्रेसना नगरसेवके शासक भाजपने दिशाविहीन गणावी आकरा प्रहार कर्या हता। पूर्व आरोग्य मंत्री अने धारासभ्य कुमार कानाणीए सूरत सिविल होस्पिटलमां दर्दीओने पड़ती हालाकीने लईने सवाल उठाव्या छे। कानाणीए आ अंगे आरोग्य मंत्री ऋषिकेश पटेलने पत्र लख्यो छे। नवी सिविल होस्पिटलमां हिमोफिलियाना दर्दी माटे जरूरी एवा फेक्टर 7 અને ફેક્ટર 8ના ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવા બાબતે રજૂઆત કરી છે। કુમાર કાનાણીએ આ અંગે સિવિલના વહીવટી તંત્ર પર પણ સવાલ ઉઠાવ્યા છે। સુરત સિવિલમાં 550 જેટલા દર્દી હિમોફિલિયાની સારવાર લઈ રહ્યા છે। પ્રતિદિન 30 થી 35 દર્દીઓ સારવાર લેવા સિવિલમાં જાય છે, ત્યારે પૂરતો જથ્થો ન હોવાને કારણે દર્દીઓને ઇન્જેક્શન નથી મળી શકતું। દર્દીને સમયસર ઇન્જેક્શન ન મળે તો કોઈ અંગમાં ખામી થવાની શક્યતા હોય છે, તો કેટલાક ગંભીર કેસમાં ઇન્જેક્શનના અભાવે મૃત્યુની પણ શક્યતા રહે છે। ત્યારે ઝડપથી ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે। જીવન રક્ષક કહી શકાય એવા ફેક્ટર 7 અને 8ના ઇન્જેક્શનો જ્યારે સ્ટોક હોય ત્યારે જ, નવો સ્ટોક પણ આવી જોઈએ, વધારાના ઇન્જેક્શનો પણ ખરીદીને અહીંયા પહોંચાડવો જોઈએ। એની જગ્યાએ ઇન્જેક્શનો ખલાસ થઈ ગયા, એના પણ 4 મહિના થઈ ગયા છે, હજુ પ્રોસેસમાં છે, ટેન્ડરમાં છે। તો મને એવું લાગે છે કે વહીવટી તંત્રનો આ જે વહીવટ છે એ બેદરકારી પૂર્વકનો વહીવટ છે। રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે માંગણી કરી છે। કેન્દ્રના કર્મચારીઓ માટે જાહેર કરાયેલા 4% ડીએની જેમ રાજ્યના કર્મચારીઓ માટે પણ દિવાળી પહેલા ડીએની જાહેરાત કરવા માંગ ઉઠી છે। રાજ્ય સરકારે જાહેરાત કરે તો 8 લાખ કર્મચારીઓ અને 5 લાખ પેન્શનર્સને લાભ મળી શકે છે।
કેન્દ્ર સરકારે જુલાઈ 2023 નો જે મોંઘવારી ભથ્થું 4% જાહેર કરી અને 42%-46% મોંઘવારી ભથ્થું કરેલું છે તે રાજ્યના કર્મચારીઓને પણ તેનો લાભ મળે તેવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે માગણી કરેલી છે. મોરબીમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાલનો આજે અંત આવ્યો છે. સફાઈ કામદારોની 4 પૈકી 3 માંગ સ્વીકારતા 300થી વધુ સફાઈ કામદારોએ પોતાની હડતાલ સમેટી છે. સફાઈ કામદારોના દૈનિક વેતનમાં વધારો કરાયો છે. તે ઉપરાંત અગાઉ છૂટા કરાવાયા 25 કામદારોને ફરીથી કામ પર રખાયા છે તથા સફાઈ કામદારોને પગાર સ્લીપ આપવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે. આજે ધારાસભ્યએ સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી અનુસૂચિત સમાજના આગેવાન સ્વીકાર્ય નથી તેવા નારા પણ લાગ્યા હતા. જોકે સફાઈ કામદારો યોગ્ય રીતે કાર્ય કરે તે અંગે પણ આ બેઠકમાં ભાર અપાયો હતો. એટલે કે જેઓ બિનકુશળ છે તેઓને 452 અને જે કુશળ કામદાર છે તેઓને 474 રૂપિયા આપણે 1/10 આપવાનું નિર્ધારિત કર્યું છે. જે 21 લોકો છે તેમને પણ આપણે સમાવી અને એ લોકોને ફરીથી આપણે સફાઈ કર્મચારી તરીકેની કામગીરી ચાલુ કરવા જણાવીએ છીએ. અને જે આ આમની માંગણી હતી પગાર સ્લીપ વાળી એ આપણે પહેલા દિવસે સ્વીકાર લીધેલી હતી. મહિને લગભગ 10 લાખ રૂપિયાનો નગરપાલિકાનો બોજો વધારે આવશે તો છતાં એ આરોગ્યું કરીને ભેગું કરી અને એને રીતે પણ સાથોસાથ 100% કામ સારું કરે, ખોટી હાજરી ન પૂરે, કોઈના ઘરે કામ કરવા ન જાય, કોઈ આગેવાન કે કોઈ અધિકારી કે એના ઘરે, અને સારી રીતે અંત એ આવ્યો કે હવે સારી રીતે કામ કરશે. અમારી 3 માંગણીઓ પૂરી કરેલ છે, સંતોષકારક પતાવી આપેલ છે. અને જે 1 માંગણી જે છે કાયમી કરવાની, જે સત્તા નગરપાલિકાને ન હોય જેની દરખાસ્ત આવનારા દિવસોમાં મોકલવામાં આવશે. સુરતમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થયો. વરિયાવ પાણી પુરવઠા જૂથ યોજનાની લાઇનમાં ઠેર ઠેર લીકેજ જોવા મળ્યો. ઓલપાડના વડોલોથી અણીતા ગામ સુધીના અનેક જગ્યા પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા લોકોને પરેશાન વેથી વેઠવાનો વારો આવ્યો છે. પાણીનો વેડફાટ થતા પાણી બચાવો અભિયાન માત્ર કાગળ પર જોવા મળ્યું છે. ઓલપાડ પાણી પુરવઠા વિભાગ સત્વરે લીકેજ લાઇન રિપેર કરાવે એવી સ્થાનિકોએ માંગ કરી છે. સાવરકુંડલા એપીએમસીની 27 ઓક્ટોબરે ચૂંટણી ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો આજે હતો અંતિમ દિવસ. ખેડૂત પેનલની 10 બેઠકો માટે ભરાયા હતા 24 ફોર્મ. 4 ફોર્મ આજે પરત ખેંચાતા હવે 20 ઉમેદવારો વચ્ચે જંગ છે. વેપારી પેનલની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતા. વેપારી પેનલના 7 ફોર્મ પરત ખેંચાયા. હવે 5 ઉમેદવારો મેદાને. સહકારી પેનલની 2 બેઠક માટે 2 ફોર્મ ભરાતા ચૂંટણી બિનહરીફ. પંચમહાલના કલોલમાં પોલીસે સસ્તા અનાજની હેરાફેરી અંગે કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ઇકો કારમાં 3 થેલી ચોખા, 2 થેલી ઘઉં, 2 થેલી મોરસ અને 1 થેલી ચણા ઝડપી પાડ્યા છે. ગાડીમાં સવાર બંને લોકોની પૂછપરછ કરાતા યોગ્ય જવાબ નહીં હોવાથી